કઈ રીતે ગુજરાતને ધીરે ધીરે લૂંટી રહ્યા છે એ આપણે સૌ જાણીએ છીએ અગાઉ પણ આવી ઘટનાઓ ઘણી બની છે તાજેતરમાં જ ભાજપમાં ઉકળતો ચરુ બહાર આવ્યો જેમાં એવી વાત વહેતી થઈ છે કે વિવિધ યુનિવર્સિટીના ટેન્ડરોથી માંડી અને વિવિધ જગ્યાએ કૌભાંડોમાં જમીન કૌભાંડોમાં પણ ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓના નામ ઉછળ્યા હોવાની ચર્ચા છે અને ચર્ચાના પગલે રાજીનામા પણ પડ્યા છે રાજીનામા પડવા એ આંતરિક બાબત છે એમાં આમ આદમી પાર્ટીને કશું લેવા દેવા નથી કયા પક્ષમાં રાજીનામા પડવા આવવા જવા એ આંતરિક બાબત છે એમાં કોઈ બીજા પક્ષને લાગુ નથી પડતું પરંતુ ગુજરાતની જનતાને જે ટેક્સના પૈસા છે ટેક્સ ટેક્સના પૈસાનો જ્યારે હિસાબ નથી મળતો અથવા તો પૈસા કોક ઉલે રાજીનામા પડતા હોય તો બાદ ભાજપમાંથી કેટલાક રાજીનામા પડ્યા છે તો ગુજરાતની આમ આદમીના એક નાગરિક તરીકે સવાલ આપણે થાય છે કે જો રાજીનામા પડે છે કૌભાંડો થયા છે કંઈક દુરુપયોગ થયો છે સત્તાના વગનો દુરુપયોગ થયો છે મલાઈ ખાધી છે કે નહીં તો આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે એવી પણ વાત એક થઈ છે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ કે ખરેખર તો જેનો કામ આતંકવાદીઓને પકડવાનું ઇલીગલ પ્રવૃત્તિઓ હોય એને પકડવાનું અથવા તો સુરક્ષાને લઈને જે કામગીરી છે એ કામગીરીમાં કોઈ નેતાના કારણે બીજા નેતાઓને અરજીઓમાંથી ઉપાડી જઈને પૂછપરછ કરી તો એક તો આ પોલીસની ભૂમિકા ઉપર પણ શંકા ઉપજાવે છે કે કોઈ પણ વિપક્ષના નેતાને પણ જયારે તમારે ફસાવવું હોય ત્યારે તમે એક ફોન કરી દો છો અને વિપક્ષના નેતાને ઉપાડી જાય આવું બનતું હશે તો એ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એને ખુલાસો કરવો જોઈએ કે એણે તપાસો આ મામલે કરી છે કે નહીં કરી છે તો તપાસમાં શું નીકળ્યું છે કયા કયા કૌભાંડો થયા છે ને ગુજરાતની જનતાના ટેક્સના પૈસા ક્યાં વપરાણા છે એક અમારી માંગ એ છે બીજી માંગ છે કે માત્ર તો પદ ગુજરાતની જનતાને ન્યાય નથી મળવાનો તો કોઈ બીજો પદ આવી જશે પણ એ પદમાં ક્યાં ગડબડ થઈ કઈ રીતે થઈ શું કામ થઈ કેટલાનો કૌભાંડ છે એ કૌભાંડની યોગ્ય તપાસ થવી જોઈએ અને યોગ્ય તપાસમાં પણ જો મોટા રૂપિયાની હેરાફેરી થતી હોય તો ઈડીને મારે વિનંતી છે જમીન કૌભાંડમાં એક પૂર્વ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે પૂર્વ અધિકારીની ધરપકડ કરવામાં આવી પરંતુ ઈ જમીન મામલામાં બીજા કેટલા અધિકારીઓ છે કયા નેતાના કહેવાથી એ મુલાસણની જમીનો પધરાવી દેવાની વાત હતી અને એ જમીન કે જે જમીન આપી જ નથી શકાતી એ જમીન હેતુ ફેર કેમ થઈ કોના કહેવાતી થઈ તો એક અધિકારીને હજારો કરોડનો કૌભાંડ કરવાની તાકાત નથી તો એની પાછળ કોણ છે અને એ જમીન અત્યારે માની લો કે જમીન ખોટી રીતે અપાય છે વાત છે તો એ જમીન કયા બિલ્ડરોના નામે છે ને એ જમીન શ્રી સરકાર કરવાની આમ આદમી પાર્ટી માંગ કરી રહ્યું છે તો આ જેટલા રાજીનામાઓ પડ્યા છે કયા જમીન કોબાંડમાં કંઈ ગડબડ થઈ છે ક્યાં મલાઈ ખાધી છે ભાજપડાઓએ અને ભાજપડા માત્ર રાજીનામા આપીને છટકી જશે તો આ મામલે પણ યોગ્ય તપાસ થવી જોઈએ ને આમાં ઈડી ને મારી વિનંતી છે કે ઈડી ને તપાસ થવી જોઈએ જો આમાં યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં અમે ની ઓફિસે જઈને પણ આની રજૂઆત કરીશું કે તમે આ મામલે કેમ તપાસ નથી કરતા આજે આટલી મોટી બાબતો થઈ છે વાત એવી સંભળાય છે કરોડોનું કોભાન થઈ રહ્યું છે તમે જુઓ ગુજરાતનું દેવું છે એ દેવું વધી રહ્યું છે બે વર્ષ પહેલા અંદાજે ત્રણ લાખ કરોડનું દેવું હતું અત્યારે ચાર લાખ કરોડને પાર થઈ ગયું છે દેવું ગુજરાતનું એક ગુજરાતના નાગરિક ઉપર ત્રેસઠ હજારની આસપાસનું અત્યારે દેવું છે ત્યારે ભાજપના નેતાઓ સરકાર ચલાવે છે કે પોતાના ઘર ભરે છે એ પણ ખુલાસા થવા જોઈએ યોગ્ય તપાસ થવી જોઈએ અને આ મામલામાં ઊંડાણપૂર્વક તપાસ થાય પોલીસની ભૂમિકાની તપાસ થાય અધિકારીઓની તપાસ થાય જમીન કે જે યુનિવર્સિટીના જે ટેન્ડરોનો કૌભાંડ થયા છે એની બરોબર તપાસ થાય અને બીજા પણ એવા કયા કારણો છે કે જેના કારણે આ મામલો સમગ્ર દબાવી દેવાની વાત આવી રહી છે તો એની ઊંડાણપૂર્વક તપાસ થાય એવી અમારી માંગણી છે અને અમે ઈડીને પણ અમે માંગ કરીએ છીએ કે ઈડી પણ કારણ કે હવાલા પડ્યા હોઈ શકે છે આમાં બહુ મોટી રકમની પણ વાત સંભળાઈ રહી હોઈ શકે છે તો આ મામલે યોગ્ય તપાસ થવી જોઈએ એવી અમારી માંગ છે તમારે કોઈ કોઈ સવાલ હોય તો એક આપ સૌ જાણતા હશો કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની પંદર વર્ષથી આમ તો બાર વરસથી સરકાર છે અને પહેલાય પહેલાં પંદર વર્ષથી લગભગ ઓલમોસ્ટ કોંગ્રેસની સરકાર દિલ્હીવાસીઓએ ભાજપના લોકોને ક્યારેય દિલ્હીમાં સરકાર સત્તા છેલ્લા પચીસ વર્ષથી સોંપી નથી અને એટલા માટે હમણાં હાલમાં જ્યારે ગુજરાતની ચૂંટણી આવી ત્યારે ગુજરાતની ચૂંટણી બચાવવા માટે થઈ ભાજપે એમસીડી અને હિમાચલ પ્રદેશ બંનેમાં પણ હારનો સામનો કરવો પડ્યો એટલે દિલ્હીની જનતાએ ભાજપને ભગાડી દીધા એમસીડીમાંથી પણ ભગાડી દીધા અને એમસીડીમાં જે રીતે કામગીરી થઈ રહી છે એના અનુસંધાને ભાજપ એલજી દ્વારા માનનીય નરેન્દ્ર મોદીજી દિલ્હી જનતા ઉપર અને સરકાર ઉપર કબજો કરવા જે આજે લોકતંત્રની હત્યા અમે ગણાવીયે છીએ કોઈ પણ સરકાર વિધાઉટ અધિકારીઓને હું એમ કઉ છું બળતી અને બદલીના પાવર વગેરે કઈ રીતે ચલાવી શકાય એ તો સંભવ જ નથી પ્રધાનમંત્રી પણ પાંચ દિવસ માટે રાષ્ટ્રપતિને આપી દે આ અને ચલાવી દે પોતાની સરકાર નથી ચલાવી શકવાના અને એવી વાત આવે છે કે ભાઈ દિલ્હી તો પૂર્ણ રાજ્ય નથી માની લો કે પૂર્ણ રાજ્ય નથી પરંતુ રેવન્યુ પોલીસ ડિપાર્ટમેન્ટ જમીન આ સિવાય તમામ સત્તા અત્યાર સુધી દિલ્હીમાં દિલ્હીની ચૂંટાયેલી સરકાર પાસે રહી છે ત્યારે સરકારને કામ ન કરવા દેવાનું આમ આદમી પાર્ટી વધી રહી છે અને ખબર છે કે લોકસભામાં પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી કાઠું કાઢવાની છે દિલ્હી પંજાબ બાદ ગુજરાતમાં પણ આમ આદમીએ ખૂબ મોટી સફળતા મેળવી છે બે હજાર સત્યાવીસમાં આમ આદમી પાર્ટીની સરકાર પણ ગુજરાતમાં બનશે બીજા રાજ્યોમાં પણ બનવા જઈ રહી છે ત્યારે એ ન વધે એટલા માટે આમ આદમી પાર્ટીથી ડરીને માન્ય અરવિંદ કેજરીવાલજીથી ડરીને ભ્રષ્ટ ભાજપ રાજ્યસભામાં એવો અધ્યાદેશ લાવી રહી છે જે લોકતંત્રની સંઘીય ઢાંચાની વિરુદ્ધમાં છે હું તો એમ કહું છું કે ભાજપે પહેલા પણ એના મેનિફેસ્ટો બે હાજર સ્પષ્ટપણે દિલ્હીને પુણરાજી આપવાની પોતે પેરવી કરતા એ પૂર્ણરાજ્ય તો ઠીક છે તમે એસીબી તરફ જૂટવી લીધી એસસીબીમાં પકડવા માંડ્યા ભાજપના નેતાઓ અને બધા અધિકારીઓ એ પણ ઝૂટવી લીધી અને બે હજાર પંદર માં જયારે એમણે જે નોટિફિકેશન લાવી અને એમાં પણ અદાલતમાં આઠ વર્ષની લડાઈ બાદ જ્યારે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે જ્યારે ચુકાદો આપ્યો આમ આદમી પાર્ટીની ફેવરમાં કે સરકાર છે એના અનુસંધાને જ અધિકારીઓની બદલીને બઢતી થવી જોઈએ ત્યારે હવે પોતાના બહુમતીના જોરે લોકતંત્ર ઉપર હત્યા કરવાનો જે ભાજપે કારસો રચ્યો છે એમાં દિલ્હીવાસીઓ જાણે ગુજરાતની જનતા પણ જાણે કે કઈ રીતે ભાજપ છે એ પાછલા દરવાજાથી પોતાનું શાસન કરવા માગે છે બીજી એક વાત મારે ઉદ ઉમેરવી છે કે હાલમાં જ ડમી સ્કૂલો મામલે આમ આદમી પાર્ટીએ સ્ટિંગ સ્ટીંગ બહાર પાડ્યા સ્ટિંગ ઓપરેશન બહાર પાડ્યા કેટલીક ચેનલોએ પણ પાછળથી સ્ટિંગ ઓપરેશન બહાર પાડ્યા છે ડમી સ્કૂલો ચાલે છે બેફામપણે ટ્યુશન ક્લાસીસ દ્વારા લાખો રૂપિયાનો વખરો કરે છે કરોડો રૂપિયાનો વિદ્યાર્થીઓ પાસેથી લૂંટે છે અને આ મામલે હજી પણ શિક્ષણ વિભાગ કે ડીઓ કચેરી કે શિક્ષણ સચિવ મૌન એમણે માત્ર તપાસ કરવાના બાના શોધ્યા છે રેડો કરી નથી અથવા તો મને લાગે છે કે સીધા સેટિંગો કર્યા શકે છે સ્ટિંગ ઓપરેશન આમ આદમી પાર્ટી કરે કોઈ ન્યૂઝ ચેનલ વાળા કરે અને સેટિંગો તમે કરશો અને જો સેટિંગ નહીં હોય તો આ બંધ કેમ નથી થતું કાં તો તમારાથી શિક્ષણ વિભાગ સંભાળી નથી શકાતું તો રાજીનામા આપી દો અને જો ન રાજીનામા આપી શકાતા હોય તો આની યોગ્ય તપાસ કરી અને તાત્કાલિક ધોરણે ડમી સ્કૂલો છે એને બંધ કરવામાં આવે આ અમારી માંગ છે અને તમે જોયું હશે કે ભાજપ ભ્રષ્ટાચારીઓને છાવરે છે આજે અહીંયા પણ રાજીનામાની વાત કરીને રાજીનામા સ્વીકારીને કોઈ એફઆઈઆર નહીં ને કોઈ તપાસ નહીં આ પહેલાં પણ આમ આદમી પાર્ટીએ ભાજપના એક કોર્પોરેટરનો સ્ટિંગ ઓપરેશન બહાર પાડ્યું હતું અને એમાં રીત સર સુરતના કોર્પોરેટર ચાલી ચાલીસ હજાર રૂપિયા માંગી રહ્યા છે અને એમાં એસીબીમાં પણ ફરિયાદ થયેલી છે એસીબીનો ખુલાસો આવેલો કે હા મારી પાસે રજૂઆત આવેલી છે

કોંગ્રેસ એટલે કે ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ છે ગુજરાતમાં પણ અમે સીટોની આખી તપાસણી કરી રહ્યા છીએ ઈન્ડિયા ભાજપ ડરી ગયું છે ભાજપને ખબર છે કે બે હજાર ચોવીસમાં ઇન્ડિયા એનડીએને હરાવી દેશે અને ઇન્ડિયાને ઇન્ડિયાથી એટલું ડરીને તમે જુઓ તમે પ્રધાનમંત્રીથી માનીને ભાજપના નેતાઓ કઈ રીતે ઇન્ડિયાને પણ ગાળો માંડી રહ્યા છે સત્તા બીજા નંબરની વાત છે એટલે આ જ ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ પડશે અમે પણ અહીંયા ગઠબંધનમાં સીટોમાં સીટોની વહેંચણી કરી અને લડવાના છીએ જે રીતે હજી તો પ્રાઇમરી તબક્કા ઉપર છે આગળ જતાં ઈન્ડિયાના ગઠબંધનમાં ગુજરાતમાં ચૂંટણી લડાશે અને ભાજપને આ વખતે એટલી ખાતરી સાથે કહીએ છીએ કે ઇન્ડિયા ગઠબંધનમાં અમે વ્યવસ્થિત રીતે જો સમૂહ સમૂહસૂત્રો અમે સીટોની વહેંચણીમાં સક્સેસ રહ્યા તો ભાજપ છવ્વીસમાંથી છવ્વીસ નહીં લઈ જઈ શકે એ ચોક્કસ બિલકુલ ઇન્ડિયાનું ગઠબંધન અમારું છે અને ઇન્ડિયાના ગઠબંધનના અંતર્ગત ગુજરાતમાં ચૂંટણીઓ લડવામાં આવશે